दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिमाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमहिदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम अग्यारमा अनुवाकमां तैत्तिरीय उपनिषद ने शिक्षावल्लीनो अग्यारमा अनुवाक जे छे एमां आपणे बधी इंस्ट्रक्शन तो जोई के आचार्य जे छे जे आ शिष्य जे छे एने गुरुकुळमांथी ज्यारे जई रह्यो छे त्यारे एने केटलीक જરૂરી જે છે ઇન્સ્ટ્રક્શન્સ બધી ગૃહસ્થજીવના પ્રવેશે છે તે વખતે કઈ કઈ વસ્તુની કાળજી લેવી એની એ બધી વાત કરે છે। હવે આગળ આગળ બ્રહ્માનંદ વલ્લી શરૂ કરતા પહેલા ભાષ્યકાર થોડુંક ચર્ચા કરે છે એટલે વાસ્તવમાં મોક્ષનું સ્વરૂપ શું છે અને મોક્ષનું સાધન એટલે મોક્ષ જે સાધ્ય છે તે અને એનું સાધન સાધ્ય સાધનની સ્પષ્ટતા લાવવા માટે થોડીક ચર્ચા જે છે અહીંયા કરે છે એ ચર્ચા આપણે જોઈ રહ્યા છીએ। એટલે અગિયારમા અનુવાકના અંતર્ગત જ ભાષ્ય છે, પછી બારમા અનુવાકમાં તો શાંતિ મંત્ર છે જ છે, પછી બ્રહ્માનંદ વલ્લી બીજી વલ્લી જે છે તૈત્ર ઉપનિષદની એ શરૂ થાય છે। એટલે અહીંયા મોક્ષનું સ્વરૂપ અને અર્થાત એને કેવી રીતે પ્રાપ્ત કરવો જોઈએ, કારણ કે શું થાય એ જમાનામાં એ મોક્ષ વિશે અનેક પ્રકારની એ ભ્રમણાઓ તો હતી જ, અર્થાત મોક્ષ એટલે સ્વર્ગની પ્રાપ્તિ કરવી, મોક્ષ અર્થાત જેમ કે વૈષ્ણવો છે વિશિષ્ટાદ્વૈતીઓ ખાસ કરીને એ લોકો મોક્ષને બધા અનેક રૂપમાં જુએ છે, સાલોક્ય સાયુજ્ય સારૂપ્ય વગેરે વગેરે, એમાં ત્યાં સુધી કે ભગવાનના શરીરમાં તમે એક અંગરૂપે હંમેશ માટે જોડાઈ જાઓ। એટલે ભગવાન સાથે ઐક્ય શું, કેમ કે આ વેદાંતિઓ ભગવાન સાથે ઐક્યની વાત કરે છે તે કે જુઓ આ રીતે તમે જીવ જ છો પણ જીવ બ્રહ્મ પરમાત્માની અંદર નારાયણમાં સમાઈ જાય, જેવી રીતે આપણે અત્યારે આપણા શરીરની અંદર કેવી રીતે અમીબાઓ રહે છે, અમીબા પોતાનું જીવપણું જાળવે છે ખરા અને સાથે સાથે આ મારી સાથે એક પણ થઈ ગયા છે એવી ને એવી રીતે ખરેખર જીવ કંઈક મિથ્યા નથી પણ જીવ પરમાત્માથી અભિન્ન જ છે અને આ રીતે એ ઉપાસના વગેરે દ્વારા એ નારાયણના દેહમાં સમાઈ જાય છે આ રીતે, અર્થાત આ પ્રકારે અને આવા બધા કન્સેપ્ટ। એટલે મોક્ષ વિશે અનેક પ્રકારના કન્સેપ્ટ છે। હવે આપણા કર્મકાંડીઓ છે મોક્ષને સ્વર્ગના રૂપમાં જુએ છે, એનીવે એટલે આ રીતે આ બધી વસ્તુ અર્થાત મોક્ષ ખરેખર એનું સ્વરૂપ શું છે એ ચર્ચા કરવી જરૂરી છે। મોક્ષ તો કેવળ આત્મા, જે આત્મા મોક્ષ સ્વરૂપ છે એને જાણવાનું નામ જ મોક્ષ છે, આત્મા નિત્ય મુક્ત છે એને જાણવો આ હકીકત છે અને હકીકતને જાણવું એનું નામ જ્ઞાન છે, હકીકત ન જાણીએ ત્યાં સુધી ભ્રમ છે એવું છે। એટલે આ રીતે અહીંયા એ વસ્તુને સમજાવવા માટે ભાષ્યકાર આ ચર્ચા કરે છે અને મુખ્યત્વે આપણે જેને બંધન કહીએ છીએ મોક્ષ એટલે આ મોક્ષની વાત કરો એટલે સામે બંધનની વાત આવે અને બંધન કશું નથી, અહમને અહમને આ રીતે પરિચ્છિન્ન જાણવો માનવો એ જ વાસ્તવમાં બંધન છે, એ એક લાગણી જ છે કે હું જન્મ મૃત્યુને અધીન છું, કાળને અધીન છું અને અન્ય વસ્તુઓને અધીન છું, દેશને અધીન છું અને એ બધી વસ્તુને મતલબ એ પ્રકારનો ખ્યાલ છે એ બંધન છે। કારણ કે કેમ બંધન છે, છો ને રવિ અમે તો એ વસ્તુ હકીકત કેમ ના હોય, ના હકીકત એટલા માટે ન હોય આ બધી વસ્તુઓ કારણ કે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે મનુષ્ય, એટલે એનું નામ જ સંસાર છે ને।
એટલે એકવાર જન્મ પ્રાપ્ત કરે પછી પરિચ્છિન્નતાની લાગણીમાંથી મુક્ત થવા જ માટે આ અહમ પ્રયત્ન કરતો હોય છે. અને માટે જરૂર એ વસ્તુ જેમાંથી છૂટવાનો તમે પ્રયત્ન કરતા હોય તમારો સ્વભાવ ન હોઈ શકે. હવે આ બધી વસ્તુઓ બહુ આ બધી વસ્તુઓ હલાવી શકાય એમ નથી. જેમાંથી હું છૂટવાનો પ્રયત્ન કરતો હોય મારી એનો મારો સ્વભાવ ન હોય, નહીં તો હું એની સાથે કમ્ફર્ટેબલી રહી શકું. અને માટે જરૂર એ મારો સ્વભાવ છે જ નહીં. અને એના માટે પછી છૂટવા માટે જે જે બધું કરીએ બધાને આપણે સંસાર કહીએ, એને બંધન કહીએ. અને ખરેખર હું આ બધાથી પર છું એ જાણી લેવું, દેશકાળ વસ્તુની મર્યાદાથી પર છું એ જાણું, એનું નામ જ મોક્ષ છે. એ મારું સ્વરૂપ સ્વરૂપ છે, પણ હું જાણું તો મુક્ત થઉં, ન જાણું તો વાસ્તવમાં મુક્તિ હોવા છતાંય મુક્તિનો લાભ ન મળે, એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. અને એના એટલે એના માટે જ્ઞાન જ સાધન છે. આ અવિદ્યાને કારણે આ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થયેલો છે, અવિદ્યાને કારણે ખ્યાલ ઉત્પન્ન થયો છે, અવિદ્યામાંથી જન્મેલો છે એમ તમે કહો તો ચાલે, અવિદ્યા છે એમ કહો તો ચાલે, આવું જ કહેવાય છે. કારણ અને કાર્ય વચ્ચે બહુ ભેદ ન કરવામાં આવે, કારણ કે કારણ જ કાર્યમાં અભિવ્યક્ત થતો હોય છે. એટલે આ અવિદ્યા છે એવું કે આ હું પરિચ્છિન્ન છું એ અવિદ્યામાંથી ઉત્પન્ન થયું છે એવું નહીં, અધ્યાસ ઉત્પન્ન થયો છે ને, ઘણીવાર અધ્યાસને જ અવિદ્યા કહેવામાં આવે. આ બધું શાસ્ત્રમાં આ રીતે જોતા હોય છે. અને માટે મોક્ષ એ ખરેખર કોઈ એવી ઘટના નથી, એ વસ્તુ એ તો એક હકીકત વસ્તુ છે. અને માટે આ સાક્ષાત્કારને આ બધું એનલાઇટનમેન્ટ વગેરે બધા બહુ કન્ફ્યુઝિંગ વર્ડ છે ખરેખર. એટલે આપણા માટે સાક્ષાત્કાર એટલે અપરોક્ષ જ્ઞાન જ છે. એ ચર્ચા અત્યારે એ જ પંચદશીમાં ચાલી રહી છે બધી, કે આ અપરોક્ષ જ્ઞાન એટલે શું, એ બધી ચર્ચા ચાલે છે. એનીવે એટલે વાસ્તવની અંદર આ મોક્ષ એ ખરેખર કોઈ આવી ભવિષ્યની ઘટના વગેરે નથી, સમાધિમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી, અથવા કોઈ વિશેષ પ્રકારનો અનુભવ એ નથી. વાસ્તવમાં કે મોક્ષ એટલે કોઈ વિશેષ પ્રકારનો અનુભવ તો અત્યારે નથી, અત્યારે પણ હું મોક્ષ સ્વરૂપ છું, મુક્ત છું, પરંતુ હું જાણતો નથી. અને અવિદ્યા એનું નામ જ અવિદ્યા. અને આ રીતે એ બધી વસ્તુઓની સ્પષ્ટતા કરવા માટે આ ડિસ્કશનનો પ્રારંભ થાય છે. અને એમાં ભાષ્યકાર આ જે ચર્ચા ઉપાડે છે એમાં મુખ્યત્વે કર્મ, કારણ કે એમના જમાનામાં કર્મનું બહુ જ હતું. અત્યારે એટલું જ છે, જો કે આવું કોઈ માનવા તૈયાર નથી કે ભાઈ જીવનમાં બધું પ્રાપ્ત થઈ જાય કશું કર્યા વગર, એક કપ કોફી પીતા પીતા બધું પ્રાપ્ત થઈ જાય, આવું તો આવું કોઈ માને નહીં. પરસેવો પાડ્યા વગર આટલું ના મળે એમ કે લોકો, એટલે માટે આ ચર્ચાઓ છોડી દે એમ કે આપણને. એટલે વાસ્તવમાં આવો પ્રશ્ન સર, અત્યારે જીવનમાં કંઈક જોઈતું હોય, પ્રાપ્ત કરવું હોય, સફળતા મેળવવી હોય, જીવનનું ધ્યેય સિદ્ધ કરવું હોય તો કર્મ જ કરવું પડે. એટલે એ જમાનામાં વૈદિક કર્મનું હતું, હવે આજકાલ આ લૌકિક કર્મનું છે. પણ કર્મ વગર કશું પ્રાપ્ત ના થાય એ તો હંમેશા કહેવામાં આવે જ છે. એ ચર્ચા હંમેશ માટે છે, પૂરો પક્ષ રહેવાનો જ છે. અને માટે અહીંયા ઉપનિષદનો આધાર તૈત્રીય ઉપનિષદની અંદર આ પ્રકાર કર્મની આધારે ચર્ચા કરવામાં આવે છે. અને તૈત્રીય ઉપનિષદ તો વાસ્તવમાં એ જ્ઞાન પ્રદાન કરે છે, અને જે મોક્ષનું સાધન છે એ જ્ઞાન. જેમ કે હવે બ્રહ્માનંદ વલી શરૂ થશે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે. એટલે અને જ્ઞાન હંમેશા, એટલે કર્મ કેમ રોલ ન હોઈ શકે, કારણ કે કર્મ પુરુષતંત્ર છે. પુરુષતંત્ર એટલે શું, જે વ્યક્તિ છે એના પર આધારિત છે કર્મ કરવું ન કરવું, કેવી રીતે કરવું, બધું જ. અર્થાત સ્વતંત્ર પુરુષતંત્ર એટલે પુરુષને અધીન, વ્યક્તિને અધીન કર્મ. અને જ્યારે જ્ઞાન જે છે એ વસ્તુતંત્ર છે. અર્થાત અત્યારે મને તમે લોકો દેખાઈ રહ્યા છે, માં હું ઈચ્છું કે તમારા બદલે અન્ય કોઈ દેખાય, તો એક્ઝામ્પલ છે, તો એવું ના થઈ શકે. જે સામે જે પ્રકારે હોય એ જ પ્રકારે મને જ્ઞાન થાય, એમાં મારો પુરુષનો કોઈ વિકલ્પ ન ચાલે એની અંદર, એમ કહેવાનો આશય છે. એટલે જ્ઞાન વસ્તુતંત્ર કહેવામાં આવે છે, અને પુરુષ અરે કર્મ જે છે એ પુરુષતંત્ર છે. અને વસ્તુ તો શું છે, બ્રહ્માત્મા અર્થાત આત્મા જ બ્રહ્મ છે, પૂર્ણ છે, એ જ વસ્તુ છે એમાં, અને અદ્વિતીય છે. હવે એની અંદર વાસ્તવની અંદર કર્મનો કોઈ રોલ જ નથી, બરાબર છે ને. જેવી વસ્તુ હોય એવું જ્ઞાન થાય, જેવો હું હોઉં એવો જ્ઞાન થાય. અને આ ઉપનિષદ કહે છે કે તમે પૂર્ણ છો, બ્રહ્મ છો, અને માટે એવું જ મને જ્ઞાન થાય, એમાં કર્મનો વગેરે રોલ ન હોઈ શકે. અને પણ હું એવું જાણતો નથી કે હું બ્રહ્મ છું, એટલે તો અમે કહીએ છીએ કે ભાઈ અવિદ્યા છે, અવિદ્યા છે, માટે તો આપ માટે તો તમે કહો છો કે હું બ્રહ્મ નથી. બી જે પરમાત્મા જે હશે તે, પણ હું બ્રહ્મ નથી, હું પરમાત્મા નથી. એટલે માટે અવિદ્યાનો પ્રશ્ન છે, અને માટે એમાં કંઈ કર્મ કશું કરી શકે નહીં. કર્મ પુરુષતંત્ર હોય છે, જ્યારે આ જ્ઞાન તો વસ્તુતંત્ર હોય છે. અને વસ્તુ આવી છે, વસ્તુ એટલે આત્મા, આત્મા જે છે આવો બ્રહ્મ છે. અને માટે વાસ્તવમાં કર્મ દ્વારા કશું પ્રાપ્ત ન થઈ શકે. તો પછી કર્મની ચર્ચા ઉપનિષદમાં કેમ છે,
તમે જે આ બધી સત્યમ જ્ઞાનમ અનંત, અરે સત્યમ બધા ધર્મમ ચર બધું બોલી તો ગયા હમણાં, કે પૂર્વકલા પૂર્વના બધા એની અંદર તો તમે તો કહ્યું સત્યમ બધા ધર્મમ ચર, અને આ પ્રકારના નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જોઈએ. આ ગુરુ બધું આ પેલાને સલાહ આપી રહ્યા છે બધી, તો પછી તમારા ઉપનિષદમાં જ્ઞાનની જ વાત હોય તો પછી આ તમે ચર્ચા શેના માટે કરો છો? એટલે અમે તમને કહીએ છીએ કે મોક્ષ સ્વતંત્ર રીતે પ્રાપ્ત ન થાય, ભલે તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, પણ સાથે સાથે જેમ આ ગુરુજીએ સલાહ આપી પેલો જઈ રહ્યા છે અને એવી રીતે તમે જીવનમાં નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો, મૂલ્યોનું પાલન કરો અને સાથે સાથે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરો. મેં ના નથી પાડતા તમને, પણ આ રીતે કર્મ અને જ્ઞાન બંનેનો રોલ રહેલો છે. નહીં તો એકલું જ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જતો હતો, તમારા ઉપનિષદની અંદર ચર્ચાઓ ન હોય. ભગવદ્ તમારું ભગવદ્ગીતા તમે ઉપનિષદનો સાર કહો છો, તેમાં એકલા જ્ઞાનની ચર્ચા છે કે કર્મની ચર્ચા છે? ઢગલાબંધ કર્મની ચર્ચા છે, મૂલ્યોની ચર્ચા છે, અને એક એક જગ્યાએની ત્રણ ત્રણ જગ્યાએ, ત્રણ ત્રણ જગ્યાએ. 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિની વાત કરી, અહીંયા 13મા અધ્યાયમાં મૂલ્યોની વાત કરી, 3જો અધ્યાય મસ્ત મોટો આવડો મોટો 3જા અધ્યાયની અંદર કર્મની ચર્ચા કરી, કર્મયોગની ચર્ચા એટલે કર્મની ચર્ચા કરી. 2જા અધ્યાયનો આ શ્લોક તમારો ભગવદ્ગીતાનો શ્લોક તો બહુ પ્રસિદ્ધ છે, કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્વા ધનંજય વગેરે વગેરે. અને માટે આ બધી વસ્તુની જરૂર છે. ભલે તમારો 2જા અધ્યાયનો 12થી 30 શ્લોક બહુ બહુ મહત્વના ભલે, પણ કર્મની એટલી જ જરૂર છે. માટે ઉપનિષદનો જ તાત્પર્ય કેવળ જ્ઞાનમાં નહીં, કર્મ જ્ઞાનના સમુચ્ચયમાં છે. અને ઉપનિષદનો સાર ભગવદ્ગીતા છે, અને માટે ભગવદ્ગીતામાં પણ ભગવાને બંને વસ્તુની ચર્ચા કરી છે, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર બંને. અને માટે અર્થાત મોક્ષનું સ્વરૂપ એકવાર ન સમજીએ ને ત્યારે પછી આ બધી ચર્ચાઓને અવકાશ મળે છે. એટલે અર્થાત જ્ઞાન શું વસ્તુ છે, કર્મ શું કરી શકે એ વસ્તુ ખબર ન હોય તો થઈ શકે. માટે બ્રહ્માનંદ વલ્લીમાં આ જ્ઞાન પ્રદાન મોક્ષ વિષયક જ્ઞાન જે છે એ પ્રદાન કરતાં પહેલાં ભાષ્યકાર અહીંયા આ પ્રકારે વિચાર આ પ્રકારનો એનાલિસિસ કરે છે કે મોક્ષનું સ્વરૂપ શું છે અને કેવી રીતે પ્રાપ્ત થાય, એનું સાધન શું છે. ચાલો, એટલે આ તો મેં તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપી. હવે ભાષ્યમાં આવું છે, અત્ર એતત ચિંત્યતે વિદ્યા કર્મણોહ વિવેકાર્થમ કિં કર્મભ્યઃ એવ કેવલેભ્યઃ પરમ શ્રેયઃ ઉત વિદ્યા સભ્યપેક્ષેભ્યઃ આહોસ્વિદ વિદ્યા કર્મભ્યાં સંહતાભ્યાં વિદ્યા વા કર્મ અપેક્ષયા ઉત કેવલયા એવ વિદ્યા ઇતિ. અર્થાત વિવેકાર્થમ, વિવેકની પ્રાપ્તિ કરવા માટે, શેનો માટે વિવેક, કર્મ શું આપી શકે અને આ વિદ્યા જ્ઞાન શું આપી શકે એનો વિવેક મનમાં સ્પષ્ટ કરવા માટે એતત ચિંત્યતે આ અમે ડિસ્કશન શરૂ કરીએ છીએ. એમ વિદ્યા કર્મણો હો વિવેકાર્થમ, વિદ્યા અને કર્મનો રોલ શું હોઈ શકે, વિદ્યા ક્યાં સુધી લઈ જઈ શકે, કર્મ તમને કયા ડેસ્ટિનેશન સુધી લઈ જઈ શકે એનો વિવેક કરવા માટે અમે એતત ચિંત્ય અત્ર એટલે અહીંયા તૈત્રીય ઉપનિષદની અંદર આ શિક્ષાવલ્લીમાં અમે આ ચર્ચાનો અહીંયા આરંભ કરીએ છીએ, આ ડિસ્કશન કરીએ છીએ અથવા આ પ્રકારનું વિશ્લેષણ કરીએ છીએ બંનેના સ્વરૂપનું. અને એમાં 5 વિકલ્પો છે, ભાષ્યકાર જ આપે છે 5 વિકલ્પો, 5 પ્રકારની પોસિબિલિટીઝ જેને આપણે કહીએ, કે જેમાં જેના દ્વારા વિદ્યા અને કર્મ ભેગા થઈને અથવા એકલી વિદ્યા જે હોય તે એ મોક્ષ પ્રદાન કરે. 5 વિકલ્પો ભાષ્યકારે આપ્યા છે. પહેલો અને આ શું છે, 5 વિકલ્પો જે છે એ આપણે વિકલ્પ મતલબ કે આ પ્રકારનું ડિવિઝન કરીને જ જો જોઈએ ને તો આપણને વસ્તુ સ્પષ્ટ થઈ જાય. એના માટે એમણે કહ્યા, પહેલો વિકલ્પ કયો આપ્યો, કિમ કર્મભ્ય એવ કેવલેભ્ય પરમ શ્રેયઃ, કેવળ કર્મનું જ અનુષ્ઠાન કરવાથી, કેવલેભ્ય કર્મભ્ય, કેવળ એટલે માત્ર, અહીંયા કેવલેભ્ય કર્મભ્ય એવ, કેવળ કર્મનું જ અનુષ્ઠાન કરવાથી પરમ શ્રેયઃ સુમોક્ષ પ્રાપ્ત થઈ જાય, પહેલો વિકલ્પ. પછી બીજો, ઉત વિદ્યા સભ્યપેક્ષેભ્ય, એટલે કર્મ મુખ્ય વસ્તુ પરંતુ આ જ્ઞાન પણ એને સહકારી, સભ્યપેક્ષેભ્ય એટલે જ્ઞાનની પણ અપેક્ષા ખરી,
ज्ञान सपोर्टिंग सबोर्डिनेट अने कर्म मुख्य वस्तु मेन साधन शेना माटे मोक्ष माटे। एटले पहेलू कहू के केवल कर्म थी मोक्ष प्राप्त थई जाय, आ पहेलो विकल्प प्रश्न छे आ बधो। बीजो प्रश्न छे के शुं कर्म मुख्य वस्तु मोक्ष माटे, परंतु साथे साथे ज्ञाननी पण आत्मज्ञाननी पण अपेक्षा रहे, એટલે એ સપોર્ટિંગ એમ। અને માટે તમે એવું માનો કે કેવળ કર્મથી જુદા જુદા લોક પ્રાપ્ત થાય અને એ બધા ભોગના વિષયો છે, તો ચાલો જવા દો। તો આપણે કહીએ કે કર્મ તો કરો, પણ સાથે સાથે મોક્ષની પણ અપેક્ષા, અરે જ્ઞાનની પણ, આત્મજ્ઞાન પણ જોડે જોડે પ્રાપ્ત કરો। અને એટલે જો તમારે મોક્ષ જોઈતું હોય તો કર્મ મુખ્ય વસ્તુ અને આત્મજ્ઞાન એના સબોર્ડિનેટ તરીકે, એને અને છે ને આ લોકો શેષ શેષી કહેતા હોય છે, અથવા અંગ અંગી, અંગી એટલે મુખ્ય વસ્તુ, અંગ એટલે સબોર્ડિનેટ, શેષી એટલે મુખ્ય વસ્તુ અને શેષ એટલે સબોર્ડિનેટ। જેમ કે પેન્સિલ્વેનિયા જે છે એ અંગ કહેવાય, શેનું? અમેરિકાનું, અમેરિકા અંગી કહેવાય અને પેન્સિલ્વેનિયા અંગ કહેવાય, અથવા અમેરિકા શેષી કહેવાય અને પેન્સિલ્વેનિયા શેષ કહેવાય એમ। એટલે આ લોકો બંને પ્રકારના શબ્દ વાપરતા હોય છે, શેષ શેષી, અંગ અંગી વગેરે વગેરે। એટલે બીજો વિકલ્પ આ પ્રકારનો થયો, સભ્યપેક્ષેભ્ય કર્મભ્ય મોક્ષ, કર્મ જેને અપેક્ષા છે, કર્મ જેને, કર્મ મુખ્ય વસ્તુ પણ એને અપેક્ષા છે, એ આધારિત છે શેના ઉપર? જ્ઞાન ઉપર, આત્મજ્ઞાન ઉપર। અને આ રીતે બ્રહ્મવિદ્યા જે છે એ અંગભૂત બને અને મુખ્ય વસ્તુ વેદના કર્મો જે છે એ મુખ્ય વસ્તુ બને, શેના માટે? મોક્ષ માટે। સાધનની ચર્ચા થાય છે ને, મોક્ષ સાધ્ય, અને એમાં પહેલું કેવળ કર્મરૂપી સાધનથી મોક્ષ મળી જાય, આ પહેલો વિકલ્પ કે ના એવું નહીં, ચાલો તો કે બીજો વિકલ્પ કે મોક્ષ માટે કર્મ મુખ્ય સાધન અને બ્રહ્મવિદ્યા અંગભૂત સાધન। પછી ત્રીજો વિકલ્પ, ભાષ્યકાર શું કહે છે? આહોસ્વિત વિદ્યા કર્મભ્યામ સંહતાભ્યામ, ભાષ્યકાર આવા ડિવિઝન પાડીને વાત કરાવું, મેં તો બહુ પહેલું બહુ ખાસ જોવા ન મળે, પણ હું ક્લિયર ડિવિઝન પાડે છે। આહોસ્વિત એ આવડો મોટો શબ્દ છે, આહોસ્વિત સંસ્કૃતમાં, પેનો અર્થ ખાલી વા, વા એટલે અથવા, ઓર, બસ આહોસ્વિતનો અર્થ છે ઓર, અથવા તો વિદ્યા કર્મભ્યામ સંહતાભ્યામ, વિદ્યા અને કર્મ બંનેની સંહત, એટલે બંનેનું કોમ્બિનેશન, ઇક્વલ કોમ્બિનેશન, એક વધા એક એક મુખ્ય અને એક ગૌણ, એવું બધું નહીં, શેષ શેષી એવું નહીં। એ મુખ્ય પહેલાં આપણે શું કહ્યું? મુખ્ય કર્મ સાધન મોક્ષ માટે અને બ્રહ્મવિદ્યા અંગભૂત સાધન, ગૌણ સાધન। તો કે ના ચાલો હવે આનો બદલે આવો વિકલ્પ રાખો, એટલે અંગી અંગનો પ્રોબ્લેમ જ નહીં, કયું અંગી ને કયું અંગ, મુખ્ય અને કયું ગૌણ એવી ચિંતા જ નહીં, બંનેને ઇક્વલ સ્ટેશન, બ્રહ્મવિદ્યા પણ પ્રાપ્ત કરવી જોઈએ અને વૈદિક કર્મનું અનુષ્ઠાન પણ કરવું જોઈએ, અને એ મોક્ષનું સાધન બને, જેને અત્યારના મોડર્ન ભાષાની અંદર કહું તો ઇન્ટર ઇન્ટિગ્રલ યોગા કહેવામાં આવે છે, ઇન્ટિગ્રલ યોગા। આ ઇન્ટિગ્રલ યોગામાં તો આ લોકો બધું બહુ ઉમેરે છે ખરેખર તમને કહું તો, એટલે આ ઇન્ટિગ્રલ યોગા મારી ખ્યાલથી, હું માનું છું ત્યાં સુધી, હા હું ખોટો હોઈ શકું છું, પણ શિવાનંદજી ખરા ને એમનો આ પ્રકારનો અભિગમ હતો, એટલે યોગ વેદાંત એ લોકોનો હંમેશા એપ્રોચ, યોગ વેદાંત, યોગ વેદાંત સોસાયટી, એટલે યોગ અને વેદાંત બંનેનો, એટલે યોગ પણ કરો અને સાથે સાથે અષ્ટાંગ યોગ વગેરે અને સાથે સાથે આપો, આ બધા ઇન્ટિગ્રલ યોગાવાળા છે। એમાં ચાર પાંચ પ્રકારના યોગ છે ને, પાછા કર્મયોગ ને ભક્તિયોગ ને હઠયોગ ને જ્ઞાનયોગ, આ બધાનું સમુચ્ચય વ્યવસ્થિત, એટલે તમારા મનુષ્યના જીવનમાં હઠયોગ પણ હોવો જોઈએ, મનુષ્યના જીવનમાં કર્મયોગ પણ જોઈએ, ભક્તિ પણ જોઈએ અને જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનું, ક્લાસ પણ ભરવાનો, અને આ રીતે બધું એકદમ સમુચ્ચિત ઇન્ટિગ્રલ યોગા, એવું ભાષ્યકારનો આ શબ્દ અત્યારે મોડર્ન ભાષામાં અહીંયા ઇન્ટિગ્રલ યોગા કહી શકાય, વિદ્યા કર્મભ્યામ સંહતાભ્યામ, વિદ્યા અને કર્મ બંને માં એક મોટું એક એક મુખ્ય એક ગૌણ એવું નહીં, બંનેનો ઇક્વલ રોલ, આ ત્રીજો ઓપ્શન। ચોથું, વિદ્યા વા કર્મ અપેક્ષયા મોક્ષ, વિદ્યા વા કર્મ અપેક્ષયા, વિદ્યા કર્મ અપેક્ષયા એટલે વિદ્યા ગૌણ, અરે વિદ્યા મુખ્ય અને કર્મ ગૌણ, આપણે પહેલા શું જોયું, બીજો ઓપ્શન જે જોયો હતો ને એની અંદર કર્મ મુખ્ય અને વિદ્યા ગૌણ, એટલે અહીંયા કહે છે વિદ્યા મુખ્ય સાધન અને અર્થાત બ્રહ્મ વિદ્યા મુખ્ય સાધન અંગી
અને કર્મ અંગ, અને આ રીતે કર્મ સબસર્વ્સ વિદ્યા એમ. અને જેમ કે અત્યારે તમે જો જુઓ તો આ લોકો અત્યારે પણ આ ખ્યાલ છે મોડર્ન સોસાયટીની અંદર કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની સાથે સાથે કર્મ એટલે શું? ધ્યાન, મેડિટેશન. અને એટલે આ એ લોકો એવું માને છે કે આ જે વિદ્યા જે છે ને બ્રહ્મ વિદ્યા, એટલે ઉપનિષદનો સ્વાધ્યાય વગેરે શ્રવણ વગેરે જે કરો તમે મનન વગેરે, એનાથી તમને જ્ઞાન પ્રાપ્ત થાય. પણ એ જ્ઞાન થિયોરેટિકલ હોય, બુકિશ નોલેજ, એટલે જ્ઞાન થિયોરેટિકલ હોય છે. પણ સાથે તમે પેલું મેડિટેશન સમાધિ વગેરે કરો તો જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન તમારા માટે પ્રેક્ટિકલ બને આવું હોય છે, એનો અનુભવ. એટલે બહુ લોકો છે આવા. તો પ્રોફેસર છે, એક પ્રોફેસર હતા, બાપરે તમે એમના પ્રવચન સાંભળો ને વેદાંતના તમને ઈર્ષ્યા થાય ખરેખર, એટલું ક્લેરિટી વાળું પ્રવચન એકદમ. એટલે આપણને થાય કે તો પછી એમને માટે નિષ્ઠા બહુ સહજ હશે. એ પૂરું થયું પ્રવચન પછી વાતચીત શરૂ થઈ તો કે સ્વામીજી બધું સારું સરસ, આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવું ને આ બધું બહુ સરસ છે, પણ હજુ સુધી મને બ્રહ્મનો અનુભવ નથી થયો. હા, મોટી વસ્તુ થઈ. એટલે આ રીતે વાસ્તવમાં આ શ્રવણ મનન વગેરે કરો, પરંતુ એના દ્વારા તો તમને કેવળ થિયોરેટિકલ જ્ઞાન પ્રાપ્ત થાય, સાથે સાથે તમે કર્મ એટલે અહીંયા ઉપાસના ખાસ કરીને, એટલે સમાધિ વગેરે, એ સમાધિ ધ્યાન વગેરે દ્વારા તમે છેવટે એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરો, બ્રહ્મનો તમે અનુભવ કરો. અને આ રીતે વાસ્તવમાં આ ચોથો ઓપ્શન છે, વિદ્યા વા કર્મ અપેક્ષયા, વિદ્યાને કર્મની અપેક્ષા છે. પહેલાં આવ્યું કર્મ ને વિદ્યાની અપેક્ષા, એટલે હવે વિદ્યા મુખ્ય બની ગઈ, અંગી બની ગયું, અને કર્મ અંગ બની ગયું, ગૌણ બન્યું. પછી છેલ્લું, ઉત કેવલયા એવ વિદ્યા, કેવલયા એવ વિદ્યા, માત્ર જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, આ આપણું આપણો પક્ષ બરાબર ને. એટલે પહેલાં ચારેનું ખંડન કરવું પડશે, ત્યારે આપણા પાંચમો પક્ષ આવશે, કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. હવે જુઓ, પહેલો પૂર્વ, હવે ભાષ્યકાર પહેલો પૂર્વ પક્ષ જે છે એ શરૂ કરે છે. શું કહે છે પૂર્વ પક્ષી? પહેલો કયો છે? કેવલે બેહ કર્મ બે, બરાબર એ વાત કરે છે. પહેલા ભાષ્ય વાંચી લઈએ, તત્ર કેવલે બેહ એવ કર્મ બેહ સ્યાત, સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકારાત, વેદ કૃષ્ણ અધિગંતવ્ય સરહસ્ય દ્વિજન્મના ઇતિ સ્મરણાત, અધિગમશ્ચ સહ ઉપનિષદ અર્થેન આત્મજ્ઞાનાદિના, વિદ્વાન યજતે વિદ્વાન યાજયતિ ઇતિ ચ વિદુષઃ એવ કર્મણિ અધિકારઃ પ્રદર્શતે સર્વત્ર જ્ઞાત્વા અનુષ્ઠાનમ ઇતિ ચ. અબ્બા, આ પૂર્વપક્ષ છે બાય ધ વે. તત્ર કેવલેભ્યઃ કર્મભ્યઃ સ્યાત્, કેવળ કર્મથી, પ્યોર કર્મ અર્થાત કેવળ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરતા, બીજું કશું કરવાની જરૂર નથી, બસ. એટલે કે વૈદિક કર્મો એટલે બધું આવી ગયું એની અંદર, પછી એમાં બધું આવી ગયું, કામ્ય કર્મ આવી ગયા અને નિત્ય નૈમિત્તિક કર્મ આવી ગયા, બધું. ખાલી પ્રતિષિદ્ધ કર્મ વગેરે નહીં કરવા, નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો, કામ્ય કર્મનું અનુષ્ઠાન કરો. કામ્ય કર્મ એટલે અહીંયા સ્વર્ગ વગેરે જે મોક્ષ છે એની કામના કરીને જ્યોતિષોમ વગેરે યજ્ઞ વગેરે કરો તે. એટલે કેવલેભ્યઃ કર્મભ્યઃ મોક્ષઃ, કેવળ જ્ઞાન, કેવળ કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય. કેવી રીતે પ્રાપ્ત થાય? પૂર્વ પક્ષી કહે છે સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકારાત, એટલે વેદનું અધ્યયન તો પહેલાં કરવું જ પડે, સ્વાભાવિક છે. કર્મ કર્મ કયા છે આ એ જ ખબર ના હોય તો પછી ક્યાં જે સોર્સ હોય એનું જ્ઞાન તો મેળવવું પડે. એટલે અધ્યયન સૌથી પહેલાં વેદનું અધ્યયન, અને એનું સમગ્ર વેદનું સમસ્ત વેદાર્થ, ભાષ્યકાર કહે છે, પૂર્વ પક્ષે આવું કહે છે કે સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકારાત, વેદાર્થ જ્ઞાનવત એટલે સમસ્ત વેદનું જ્ઞાન પ્રાપ્ત કરનારાને કર્મ અધિકારાત, કર્મની અંદર અધિકાર પ્રાપ્ત થાય છે, કર્મ કરવાનું, કર્મ કરવા માટે સક્ષમ બને છે. અને એમાં સમસ્ત વેદ આવ્યું એટલે ઉપનિષદ આવી ગયું કે ના આવી ગયું? આવી ગયું, સ્વાભાવિક છે, એ તો આવી જ જાય. તમે કહો કે અમે સમગ્ર વેદનું જ્ઞાન પ્રાપ્ત કરો તો ઉપનિષદે આવી જ જાય ને અંદર, અને ત્યારે વ્યક્તિ કર્મ અધિકારાત એટલે એલિજિબિલિટી એને મળે છે કર્મની. અને માટે સ્વાધ્યાયો અધ્યેતવ્ય હે, હંમેશા આપણા સ્વામીજી પૂજ્ય સ્વામીજી હંમેશા કે સ્વાધ્યાયો અધ્યેતવ્ય હે, પોતપોતાની વેદની શાખાનું અધ્યયન કરવું જોઈએ.
અહીંયા સમસ્ત વેદાર્થ કહે છે, એટલે કદાચ એક એક વેદની શાખા પૂરતું જ નહીં, એ એનો પોતાનો જે વેદ હોય એ સમગ્ર વેદનું અધ્યયન એમાં આવી જ જાય. ઉપનિષદ એક કરતાં વધારે ઉપનિષદ આવી જાય ઘણી વાર તો, જેમ કે આ કૃષ્ણ યજુર્વેદની અંતર્ગત તૈતિરી આવે ને, શુક્લ યજુર્વેદ હોય તો બૃહદારણ્યક આવે ને, ઈશાવાસ્ય બંને આવે, અને બીજા બધા કેટલાય ઉપનિષદો હતા. લોકો બધા કહે છે 108 ઉપનિષદ, ને કોઈ કહે છે 1008, ને 108 મળે છે ખરા. મેં તો વચ્ચે મને કોઈ કે મને લાગે છે બુકે બતાવી હતી 1008 ઉપનિષદ, ચાલો જે હશે તે. પરંતુ વેદની શાખાઓ બધી ઘણી લુપ્ત થઈ ગઈ ને, એટલે શાખાને અંતર્ગત ઉપનિષદ હોય એ જતું જ રહ્યું, પણ હશે તો ખરા ઉપનિષદો ઘણા. એટલે તમે જ્યારે તમારો વેદ જે હોય, દરેકનો પોતાનો વેદ હોય અને વેદની શાખા હોય, એ વેદનું સમગ્ર અધ્યયન પહેલામાં પહેલો કર, અને એની અંદર કર્મકાંડનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને ઉપનિષદે રહેલું હોય તો એ જ્ઞાને પ્રાપ્ત થાય, અને પછી કર્માવબોધ. એટલે હા, સમસ્ત વેદાર્થ જ્ઞાનવત કર્મ અધિકારાત. પછી કહે છે કે જુઓ, અમે કે અમારા જાતે આ બધું ખિસ્સામાંથી લઈ લઈને નથી કહેતા, આ તો સ્મરણાત, સ્મૃતિમાં જ કહ્યું છે. કઈ સ્મૃતિમાં? મનુસ્મૃતિમાં. ભાષ્યકાર કોટ કરે છે, વેદ કૃત્સ્ન અધિગંતવ્ય સરહસ્ય દ્વિજન્મના. કૃત્સ્ન વેદ, કૃત્સ્નનો અર્થ છે ટોટલ, સંપૂર્ણ. સંપૂર્ણ વેદનું અધ્યયન કરવું જોઈએ. સરહસ્ય, રહસ્ય એટલે ઉપનિષદ. જ્યારે જ્યારે આપણા એમાં જ્યારે રહસ્ય શબ્દ આવે ને, ત્યારે એનો અર્થ સીધે સીધો આંખ મીચીને ઉપનિષદ કરી દેવા. ઉપનિષદને રહસ્ય કહેવામાં આવે છે, અને એ ભાષ્યકારે ઇવન અન્યત્ર પણ તૈતરીયની અંદર જ કઈ વલ્લીમાં મને બરાબર યાદ નથી, પરંતુ એશા વેદો ઉપનિષદ વગેરે વગેરે જ્યારે આવ્યું ત્યારે ભાષ્યકારે ઉપનિષદનો અર્થ રહસ્ય, અને સાચું જ છે, ઉપનિષદ રહસ્ય જ છે. ઓપન સિક્રેટ કહીએ ને એવું છે, અર્થાત હું ઓપનલી કહે છે કે તું બ્રહ્મ છું, અને તો પેલા ભાઈ કહેતા રહે છે કે ના હું તો નથી જ, એટલે રહસ્ય જ છે આ વસ્તુ. એટલે ઉપનિષદને રહસ્ય શબ્દ હંમેશા એ ઉપનિષદ માટે વપરાય છે. એટલે મનુસ્મૃતિમાં એ સરહસ્ય કહ્યું, સરહસ્ય એટલે સમર્થ સહ, રહસ્ય સહિત, એટલે ઉપનિષદ સહિત વેદનું અધ્યયન. કૃત્સ્ન વેદ અધિત અધ્યેતવ્ય, એટલે સમગ્ર વેદનું અધિગંતવ્ય, એટલે અધ્યયન કરવું જોઈએ. કોના દ્વારા? દ્વિજન્મના, દ્વિજ હોય એણે કરવું જોઈએ. પાછું દ્વિજન્મના એટલે જેણે બે વાર જન્મ લીધો છે, એણે બે વાર જન્મ લીધો છે એટલે આપણે જાણીએ છીએ ઉપનયન સંસ્કાર દ્વારા બીજી વાર જન્મ થતો હોય છે. એટલે ગાયત્રી મંત્રની દીક્ષા હોય અને આવી રીતે ઉપનયન સંસ્કાર થયો તો એણે, એટલે દ્વિજ, ત્રણ જે છે એને દ્વિજ કહેવામાં આવે છે, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને દ્વિજ કહેવામાં આવતા હોય છે. પહેલાં બધાને હતી, આ ઉપનયન બધાને હતું જ, હજુ મને લાગે છે આપણાને પેલી લોહાણા કોમ છે ને, એ લોકો હજુ પહેરે છે, લોહાણા લોકોને છે ઉપનયન હોય છે. ક્ષત્રિયો બધા તમે જોશો ને, બધા ક્ષત્રિયો આ ભગવાનને હંમેશા, રામજીના તમે ફોટા જુઓ, મને તો કૃષ્ણ ભગવાનનો તો ખબર નથી મહારાજનો, પણ રામજીના ફોટા તમે જુઓ ને તો તમને પેલો પેલી જનો એને બધું જોવા મળે. એટલે ઉપનયન સંસ્કાર બધાના હતા, એટલે ખાલી બ્રાહ્મણને જ નહોતા, બધાના હતા, એટલે બધા દ્વિજ કહેવાય. આની તો મોટી મોટી ચર્ચા, આની તો બ્રહ્મસૂત્રમાં બહુ મોટી ચર્ચા છે, આ દ્વિજ વિશે તો બાપરે ગજબ મોટી ચર્ચા છે. એની કહેવાનો આશય એટલો છે કે દ્વિજન્મના, એટલે મનુસ્મૃતિમાં કહ્યું કે આવા આ ત્રણેય બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોએ હંમેશા વેદનું અધ્યયન, કારણ કે એને વેદનો અધિકાર છે. એટલે છે ને આ ચર્ચા, એટલે બહુ સારા સંદર્ભમાં એક અધિકરણ છે બ્રહ્મસૂત્રમાં, અપશુદ્રાધિકરણ, અપશુદ્રાધિકરણ, એની અંદર બહુ વિગતથી ચર્ચા થઈ જાતી. એટલે આ બધો કકળાટ છે, નહીં તો પછી આ અમુકને જ અધિકાર ને અમુકને નહીં અધિકાર ને આ બધી, પણ એ ચર્ચા અત્યારે હું નથી ઉપાડતો, પણ ત્યાં કરેલી છે. અપશુદ્રાધિકરણ મને લાગે છે ત્રીજા અધ્યાયમાં કે ક્યાંક આવ્યું હતું, ત્રીજા અધ્યાયમાં હશે કે બીજા ત્રીજા અધ્યાયમાં જ હતું લગભગ. અને એમાં આ ચર્ચા છે કે વેદની અંદર બધાને સ્ત્રીઓને આ ઉપનયન એટલા માટે નહીં કે એમને એવો પિરિયડ આવતો હોય છે મંથમાં કે જ્યારે એ થોડું અશુદ્ધિ વગેરેને કારણે, એટલે પછી લગ્ન વખતે તમે જુઓ તો એક વધારાની પહેરાવે પેલા ભાઈને, પેલી તો હોય, પેલા એક તો હોય, પછી લગ્ન વખતે એક બીજી પહેરાવે, કોણ? ભાઈને પહેરાવી દે, કે આ પેલા બહેનને પહેરાવી ના શકાય માટે અમને પહેરાવે, અને એટલે ડબલ હોય. એની વે એટલે દ્વિજન્મના, એટલે દ્વિજ વ્યક્તિઓ દ્વારા વેદનું, સમગ્ર વેદનું અધ્યયન થવું જોઈએ. વાહ, પછી શું કહે છે ભાષ્યકાર?
અધિગમશ્ચ સહ ઉપનિષદ અર્થેન આત્મજ્ઞાનાદિના. અધિગમ એટલે અન્ડરસ્ટેન્ડિંગ, નોલેજ. એટલે વેદનું જે અધ્યયન, આ વેદની જે આ સમજ જે છે, ઉપનિષદ અર્થેન સહ એટલે એલોંગ વિથ ધ મિનિંગ ઓફ ઉપનિષદ એમ. એટલે વેદનું વેદનું જ્ઞાન આ ઉપનિષદના મંત્રોના અર્થ સહિત હોવું જોઈએ. અને મિનિંગ ઓફ ધ ઉપનિષદ અહીંયા આપણે કહ્યું પ્રમાણે આ આત્મજ્ઞાન વગેરે કરવાનું. અને એના એ લોકો માટે, આપણા માટે નહીં ભાઈ. અધિગમશ્ચ સહ ઉપનિષદ અર્થેન આત્મજ્ઞાનાદિના, એટલે આ આત્મજ્ઞાન જે છે એ અહીંયા આદિ એટલે વગેરે વગેરે. એટલે આત્મજ્ઞાનનું પણ, આત્મજ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ અને સાથે સાથે આ વેદના કર્મકાંડ વિભાગનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલે અને આ રીતે કર્મ કરતા પહેલાં સર્વત્ર પ્રદર્શતે, બધે જ આ પ્રકારે કહેવામાં આવે છે. જે તે વ્યક્તિ ગુરુકુળમાં દાખલ થાય એટલે એને વેદનું અધ્યયન કરાવે અને એમાં ઉપનિષદ પણ અંદર આવી જતો હોય છે. અને પછી કર્મ કરવાનું હોય, પછી જ્ઞાન પ્રાપ્ત કરવું વેદનું, એ તો બ્રહ્મચર્ય આશ્રમ છે. બસ પછી ગૃહસ્થ આશ્રમમાં એને અનુસાર કર્મ કરો. એટલે અને એના માટે ઉદાહરણ આપે છે. અધિગમશ્ય સહ ઉપનિષદ અર્થેને જ્ઞાનાદિના, એમાં પછી આગળ ઉદાહરણ આપે છે. વિદ્વાન યજતે, વિદ્વાન યજતે એટલે જેણે આ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે વિદ્વાન કોને કહેવાય? જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે કે જુઓ, વિદ્વાન યજતે કહે છે, યજતે યજ્ઞ કરે છે, પણ કોણ કરે છે? વિદ્વાન એટલે જેણે જ્ઞાન પ્રાપ્ત, તો શેનું જ્ઞાન હોય? વેદનું જ્ઞાન. એટલે વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ કર્મ કરવું જોઈએ. અને વિદ્વાન યાજયતી, અથવા કદાચ એને એવું બને કે એણે કર્મ કરાવવું પડે. પ્રિસ્ટ, એણે યજ્ઞ કરવાનો તો બરાબર છે પોતાના માટે, પણ યજ્ઞ કરાવવાનો હોય. યાજયતી એટલે યજન કરાવવું, યજ્ઞ કરાવવો, તો એ તો પછી પ્રિસ્ટ થઈ ગયા. એટલે પ્રિસ્ટે પણ બરાબર બધું જ્ઞાન પ્રાપ્ત કરીને આ કર્મ કરાવવું જોઈએ. એટલે આ કહેવાનો આશય એવો છે અહીંયા. આ વસ્તુ છે ને આપણે જોઈ હતી, પણ તમને જો ખ્યાલ હોય તો 17મા અધ્યાયમાં ભગવાન કહે છે, વિધિહીનમ અસૃષ્ટાન્નમ, વિધિહીનમ અસૃષ્ટાન્નમ, પછી શું કહ્યું? મંત્રહીનમ અદક્ષિણમ, શ્રદ્ધા વિરહિતમ કર્મ તામસમ પરિચક્ષતે, ભગવાને 17મા અધ્યાયમાં કહ્યું. એટલે કહ્યું વિધિહીનમ, વિધિને જાણીને કરવું જોઈએ. તો બરાબર, એટલે વિધિને જાણવાનું એટલે આ જ્ઞાન આવી ગયું વેદનું. પછી આ સૃષ્ટાન્નમ, નૈવેદ્ય વગેરે આ. અને પછી કહ્યું મંત્રહીનમ, હા મંત્રહીનમ એટલે મંત્રને જાણો, મંત્રના અર્થને જાણો, અને પછી વિધિ જાણો કયા ક્રમમાં કરવું બધું. એનો અર્થ કે સમગ્ર વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી કરો, અને એના વગર કરીએ તો મહારાજ તામસમ, અર્થાત એ કર્મ જે છે એ કર્મ ફળ ઉત્પન્ન કરે તો પણ જેટલું તમે અપેક્ષા રાખી હોય જે કર્મ દ્વારા, એટલું કર્મ એટલું કર્મ ઉત્પન્ન, એટલું કર્મફળ ઉત્પન્ન ન થાય. એટલે આ મંત્રોનો અર્થ એટલા માટે આપણે ઘણીવાર લોકોને કહેતા હોય છે કે સામાન્ય અર્થ, જેમ કે તમે કરો વિષ્ણુ સહસ્રનામ કરતા હો તો વિષ્ણુ સહસ્રનામ એમને મેં કરી શકો, અર્થ જાણ્યા વગર પણ કરી શકો, પરંતુ એટલું ફળ પ્રદાન ન કરે જેટલું તમે એ શ્લોકનો અર્થ જાણીને કરો તે. એટલે ક્યારેક અર્થના અનુસંધાન સાથે તમે કરો ને તો એ જ વિષ્ણુ સહસ્રનામ જે પાઠ છે, પારાયણ જે પણ હોય, એનું તમને ફળ જેટલું તમે અપેક્ષા રાખો છો એટલું પ્રાપ્ત થાય, નહીં તો ઓછું પ્રાપ્ત થાય. તામસમનો અર્થ એ પૂરતા પ્રમાણમાં કર્મફળ ઉત્પન્ન ન કરે, અથવા કર્મફળ ન પણ આપે, ડિપેન્ડ્સ એ તો, અથવા કર્મફળ વિરુદ્ધ આપે, આવું બને. એટલે અનેક વસ્તુની શક્યતા રહે છે. એની એટલે જ્ઞાત્વા અનુષ્ઠાનમ, પાછી આવી બીજી સ્મૃતિ પણ છે, જ્ઞાત્વા અનુષ્ઠાનમ એટલે જાણીને જ, વેદાર્થમ જ્ઞાત્વા, વેદના અર્થને જાણીને જ પછી અનુષ્ઠાન કરો, કર્મ કરો. એટલે આ અગ્નિહોત્ર કર્મો વગેરે જે છે એને જાણીને પછી, આની ચર્ચા આપણે પંચદશીમાં કરીશું ખરેખર. એટલે આ બધું શું કહેવા માગે છે એ આવવાની જ છે ચર્ચા, પણ કદાચ 2-3 ક્લાસ પછી આવશે. એની એટલે આ બધી વસ્તુમાં કે પડાય એવું તો નથી જ આપણાથી ખરેખર. આ તો મોટો મહાસાગર છે, એટલે આમાં એટલે એનો રસ્તો કાઢ્યો છે આચાર્યોએ, પણ એ ચર્ચા અત્યારે નહીં કરવું. એ કલ્પસૂત્રો છે, કલ્પસૂત્રોમાં આપણે
આ કલ્પગ્રંથો બધા, કલ્પગ્રંથોમાં તમને કહી દીધું, નોહાવ આપી દીધી. વેદના અંગ જે છે ને, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ. એટલે તમારે આ વેદના મહાસાગરમાં, કર્મકાંડમાં પડીને જાણવાની જરૂર નથી, કારણ કે ત્યાં કંઈ એવી પ્રોસિજર નથી કે ચાલો અગ્નિહોત્રાદિ કર્મ સ્ટેપ વન આ મંત્ર પછી એમાં બોલતા બોલતા આ રીતે પાણી, એવું કશું છે જ નહીં વેદમાં. વેદમાં બધું આમ તેમ વિખરાયેલું પડ્યું ચારે બાજુ. એ તો આચાર્યોએ પેલી મીમાંસા વગેરે ટૂલ્સ વગેરે દ્વારા એ વસ્તુઓને સાંકળી છે કે જો આ કર્મ માટે આ મંત્ર હોય, આ દેવતાનું આવાહન હોય અને આ રીતે બધું, અને એ બધું સાંકળીને આખી એક નોહાવ તૈયાર કરીને આપણને આપ્યું છે, જેને કલ્પગ્રંથ કહેવામાં આવે છે. એટલે તમે જે જે પુરોહિતો હશે ને, એ પુરોહિતને તમે પૂછો કે તમે આ બધી પ્રોસિજર શેમાંથી કરાવો છો, તો તરત તમને બતાવશે કે જો અમે તો આ કલ્પગ્રંથમાંથી કરાવી છે. એ મળે છે પુસ્તકો એવા. એનીવે, એટલે આ તો આમાં અગ્નિ, દાખલા તરીકે યજ્ઞ હોય તો અગ્નિનું આવાહન કેવી રીતે કરવું? અગ્નિનું આવાહન એટલે બતાવો કે અગ્નિમાં તમે ખાલી અગ્નિનું આવાહન નથી કરતા, એ તો ખાલી તરત લાકડા મૂકીને કપૂર મૂકીને એ નથી, એ તો કેમ્પ ફાયર થઈ જાય પછી. એટલે વાસ્તવમાં જે તે રુદ્રયાગ કરવો હોય તો યજ્ઞ એટલે અગ્નિનું તો આવાહન કરવું જ પડે, પણ એમાં રુદ્ર દેવતાનું આવાહન કરવું પડે ને, કારણ કે આહુતિ આપવી છે. એટલે એ બધી બહુ બહુ ટેકનિકલ વસ્તુઓ છે, એટલે એની પણ આખી પ્રોસિજર છે. એટલે વાસ્તવમાં ચાલો એની, એટલે આ તો વેદાર્થમ જ્ઞાત્વા, વેદના અર્થને જાણીને, અર્થાત એનો વ્યવસ્થિત વિધિ વગેરે જાણીને, મંત્રો જાણીને, કદાચ મંત્રનો અર્થ પણ થોડો જાણીને પછી કર્મ કરવું જોઈએ. અને માટે અમારું તો એ કહેવું છે તમને કે હંમેશા પહેલો પક્ષ, કેવલે બ્યહ કર્મ બ્યહ મોક્ષ, ગમે તે હોય પણ વેદનો, વેદના અર્થને જાણીને કર્મ કરતા રહો તો જીવનમાં આપણને મોક્ષ પ્રાપ્ત થાય, સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય. સ્વર્ગ જ મોક્ષ છે, અને આ રીતે પરમ શ્રેય, પરમ શ્રેય એટલે મોક્ષનું સાધન છે કે કેવળ કર્મ, માત્ર કર્મ માત્ર, કેવળ અહીંયા એટલે માત્ર. પછી ભાષ્યકાર આગળ કહે છે, કૃષ્ણશ્ચ વેદઃ કર્માર્થઃ ઇતિ મન્યંતે કેચિત, કર્મભ્યશ્ચેત પરમ શ્રેયઃ ન આપ્યતે, વેદઃ અનર્થક સ્યાત્. કૃષ્ણશ્ચ વેદઃ કર્માર્થઃ, કૃષ્ણશ્ચ વેદઃ, કૃષ્ણ એટલે કમ્પ્લીટ, આ સમગ્ર વેદ છે, કર્માર્થઃ કર્મ જ એનું પ્રયોજન છે. એટલા માટે આ લોકોએ એક શોધી કાઢ્યું છે કે એ માથાનો દુખાવો જ કર્મ, વેદના વાક્યો હોય એમાં અનેક શબ્દો હોય ને, વાક્ય એટલે સુશબ્દ સમૂહ, શબ્દ સમૂહમાં સૌથી મહત્વનો શબ્દ કયો એમ એ લોકો આપણને એવું કે, સૌથી મહત્વનો શબ્દ કયો? એટલે આપણે વિચારીએ, દાખલા તરીકે હું તમને એક વાક્ય કહું કે રામઃ રથેન સહ ધનાર્થમ વનમ ગચ્છતિ. આ એક વાક્ય છે, એની અંદર ઘણા શબ્દો છે. રામઃ એક શબ્દ, વનમ બીજો શબ્દ, રથેન સહ રથ દ્વારા ત્રીજો શબ્દ, ધનાર્થમ ચોથો શબ્દ, આ બધા શબ્દો છે બરાબર, અને ગચ્છતી પાંચમો શબ્દ. બોલો મહત્વનો કયો એમ આપણને પૂછે. આપણે બધા કેવળ, આપણે બધા કેવળ કોફી પીને, કેવળ કોફી પીને મોક્ષ પ્રાપ્ત કરનારા છે, અને એટલે એ લોકો આપણને, એટલે એ લોકો આપણને વાક્યની અંદર સૌથી મહત્વનું શું? એટલે આપણે કહીએ કે ભાઈ એને મહત્વનું કહેવાય કે જે છોડીને જતું રહે તો વાક્યનો અર્થ જ ન બેસે, બાકી છોડીને ગયા પછી હજુ વાક્યનો અર્થ બેસતો હોય તો એ બહુ એટલું મહત્વનું નથી. એટલે આપણે કહીએ કે શું હશે મહત્વનું, જો આપણે માથું ખંજવાળી એ કે પેલું ક્રિયાપદ કાઢી નાખો, ક્રિયાપદ કાઢી નાખો, જો ક્રિયાપદ એટલે ગચ્છતી કાઢી નાખો બરાબર, અને હવે હવે વાક્ય વાંચો અને પછી એનો અર્થ કરો. રામઃ વનમ રથેન સહ ધનાર્થમ, રામ વનમાં રથ દ્વારા ધન માટે, પણ શું? એટલે મુખ્યત્વે શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? ક્રિયા, કર્મ. હવે સમજી ગયા જીવનમાં શું મહત્વનું છે? કર્મ. એને તિંગ અર્થ કહેવામાં આવે છે. એટલે આ કર્મકાંડીઓનો આ એક પેલો એ છે કે કર્મનું વાક્યનું તાત્પર્ય વાસ્તવમાં અથવા જીવનનું તાત્પર્ય છેવટે
શેમાં રહેલું છે તિંગ, એ તિંગ એટલે ક્રિયા, કારણ કે ગચ્છતી તી, પચતી તી, બરાબર ને, બરાબર છે, બધામાં તી રહેલો છે, ગચ્છતી તી એટલે તિંગ એટલે ક્રિયા, મતલબ એટલે આખો પર્પસ સમગ્ર વેદનો જે છે પ્રયોજન છે વટે તિંગમાં છે, કર્મમાં છે. એટલે પૂર્વ મીમાંસક અને એમાં શબર ભાષ્યની અંદર કહ્યું દ્રષ્ટહી તસ્ય અર્થઃ કર્માવબોધનમ. આ પેલું શબર સ્વામીએ આપણે જેમ આપણા ભાષ્યકારે આપણા શંકરાચાર્યજીએ જેમ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું એમ જૈમિની સૂત્રો છે. કર્મકાંડના રહસ્યને છતું કરવા માટે, એમાં રહેલી ગૂંચવણોને દૂર કરવા માટે, વિરોધાભાસને દૂર કરવા માટે જૈમિનીએ સૂત્રોની રચના કરી. આપણા 555 બ્રહ્મસૂત્ર એમના કંઈક 1600 સૂત્ર છે, 1200 કે 1600 સૂત્ર છે. આપણા 4 અધ્યાય 555 સૂત્ર એમના 12 અધ્યાય છે. કારણ કે કર્મકાંડ વિભાગે મોટો છે ને, બહુ ટેકનિકલ વસ્તુઓ છે બધી. એટલે જૈમિની ઋષિએ બધો વિરોધાભાસ ને બધા સંશયો કન્ફ્યુઝન દૂર કરવા માટે આ બધા સૂત્રો લખ્યા, અને એ સૂત્રો પર ભાષ્ય શબર સ્વામી કરી છે એમણે લખ્યું. એટલે શબર ભાષ્ય કહેવામાં આવે છે, શાબર ભાષ્ય. આપણા બ્રહ્મસૂત્ર પર શંકરાચાર્યજીએ લખ્યું એને શાંકર ભાષ્ય કહે છે, પેલાને શાબર ભાષ્ય કહે છે. એ શબર સ્વામી એ વાસ્તવમાં આ સમજાવે છે. આ છે ને એક સૂત્ર છે આ ત્યાં 111 પહેલા અધ્યાયના પહેલા અધિકરણનું પહેલું સૂત્ર શું કહે છે? દ્રષ્ટહી તસ્ય અર્થઃ કર્માવબોધનમ. તસ્ય અર્થઃ વેદસ્ય અર્થઃ વેદનું પ્રયોજન, દ્રષ્ટહી દ્રષ્ટ જ છે શું? કર્માવબોધનમ, વેદનું પ્રયોજન કેવળ કર્મ વિષયક જ્ઞાન આપવાનું છે. એટલે શું કર્મ વિષયક જ્ઞાન? એટલે શું કર્મ કેવી રીતે કરવું જોઈએ એ જ તાત્પર્ય વેદ સમજાવે છે, એ જ વેદનું તાત્પર્ય છે કર્મ કેવી રીતે કરવું. કારણ કે કર્મ પ્રયોજન છે એટલાથી કે જીવનનું કંઈક થવાનું નથી, કેવી રીતે કરવું મહત્વનું છે ને, એ વેદ તો મેન્યુઅલ છે. એટલે વાસ્તવમાં કર્મનું પ્રયોજન સમજાવવું એ જ વેદનું તાત્પર્ય છે. કર્મભ્યઃ વેદોક્ત કર્મભ્યઃ પરમ શ્રેય ન આપ્યતે ચેત. જો પરમશ્રેય જો એ જો તમને આ કર્મ વગેરેથી પ્રાપ્ત થવાનું ન હોય તો અનર્થકસ્યાત, તો પછી વેદનો તો કોઈ અર્થ જ નથી. એટલે જો કર્મ એટલે પરમશ્રેય જો તમને કર્મથી પ્રાપ્ત થવાનું ન હોય તો પછી વેદનું તો કોઈ પ્રયોજન નથી. કારણ કે વેદના સમગ્ર વાક્યનું તાત્પર્ય ક્યાં છે? તિંગ તિંગ. એટલે છેવટે અને તમે કહો છો કર્મથી મોક્ષ પ્રાપ્ત ના થાય તો પછી વેદની કોઈ જરૂરિયાત જ નથી. અનર્થક સ્યાત ભાષ્યકાર કહે છે, વેદ અનર્થક થઈ ગયો. ફળસ અનર્થક એટલે ફળ ફળશૂન્ય, ફળ પ્રાપ્ત નહીં ના થાય. એટલે આ રીતે વાસ્તવમાં તમારે સ્વીકારવું જોઈએ કે મોક્ષ કર્મફળ છે, પરમશ્રેય જેને મોક્ષ કહીએ છીએ કર્મફળ છે, વેદનું તાત્પર્ય કર્મમાં છે. અને કર્મ જો તમને મોક્ષ પ્રાપ્ત ન કરાવી શકતું હોય તો સમગ્ર વેદ જ નકામો છે. અને માટે સ્વીકારી લો કે મોક્ષ જે છે કર્મફળ છે. ભાષ્યકાર આ પૂર્વ પક્ષ જે છે એનો ખંડન કરે છે કે ભાઈ મોક્ષ કર્મફળ ન હોઈ શકે એમ ભાષ્યકાર હવે કહે છે. એટલે અત્યાર સુધી મેં તમને પૂર્વ પક્ષ કહ્યો, હવે સિદ્ધાંત છે. ભાષ્યકાર શું કહે છે? ન નિત્યત્વાત મોક્ષસ્ય, નિત્યો હિ મોક્ષ હૈષ્યતે, કર્મકાર્યસ્ય ચ અનિત્યત્વમ પ્રસિદ્ધમ લોકે. કર્મભ્યશ્ચેત શ્રેય અનિત્યમ સ્યાત તચ્ચ અનિષ્ટમ તદ્યથા ઇહ કર્મચિતો લોકઃ ક્ષીયતે ઇતિ ન્યાય અનુગૃહીત શ્રુતિ વિરોધાત. ન ભાષ્યકાર કહે છે, ભાઈ તમે જે આ કહો છો કર્મથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય અને વેદનું તાત્પર્ય કર્મમાં જ છે વગેરે વગેરે, આટલું તમે પહેલાં નથી સ્વીકારતા. મોક્ષ કર્મફળ નથી, બસ અમારે તો આટલું તમને કહેવું છે. કેમ ન એ નથી? કેમ? નિત્યત્વાદ મોક્ષસ્ય, કારણ કે મોક્ષ જે છે એ કર્મનું કાર્ય ન હોઈ શકે, અર્થાત કર્મનું ફળ ન હોઈ શકે. કારણ કે મોક્ષ તો નિત્ય વસ્તુ છે અને કોઈને ટેમ્પરરી મોક્ષ એ તો કોઈ નથી સ્વીકારતું, કોઈ પણ નહીં. મોક્ષ આવે એટલે નિત્ય છે એવું તો બધા જ દર્શનો સ્વીકારે છે. એ વિશિષ્ટાદ્વૈતી હોય, નૈયાયિકો હોય, સાંખ્યો હોય, શેશ્વર સાંખ્યો, નિરીશ્વર સાંખ્યો,
જે જે લોકો મોક્ષની વાત કરે છે, મોક્ષ એટલે નિત્ય વસ્તુ એટલું તો બધાને ખબર છે, પણ એ મોક્ષનું સ્વરૂપ શું છે એમાં બધે ગરબડ છે. મોક્ષનું સ્વરૂપ શું છે, મોક્ષ કોને કહેવાય એ એમ નથી ખબર. મોક્ષ નિત્ય હોય એટલું તો બધાને ખબર છે, કારણ કે અનિત્ય વસ્તુમાં કોઈને રસ નથી. જીવનનું ધ્યેય અનિત્ય હોય, સુખની પ્રાપ્તિ, ચાલો ને આ બધું તો ઠીક, સુખની પ્રાપ્તિ એ આપણા જીવનનું ધ્યેય છે, આનંદ. હવે અનિત્ય આનંદમાં રસ છે કે નિત્ય આનંદમાં, તમે કોઈકને પૂછો તો આ દુનિયાની અંદર જેટલા લોકો છે, અમેરિકન હોય કે હપસી હોય ગમે હોય, એ એટલું તો કહે કે ભાઈ જીવનભર આનંદ મળે એવું કંઈક મારે ગોઠવવું છે. આ તો સ્વાભાવિક છે. અને માટે જેને પણ તમે જીવનનું ધ્યેય કહેતા હો એમાં એ નિત્ય હોય એટલે તો તમને આ ખબર છે. અને માટે વાસ્તવમાં મોક્ષ પણ આપણું જો ધ્યેય હોય તો મોક્ષ પણ નિત્ય જ હોવું જોઈએ. અનિત્યમાં તો કોઈને રસ જ નથી. એટલે ભાષ્યકાર પહેલો જ આર્ગ્યુમેન્ટ આ કરે છે, મોક્ષસ્ય નિત્યત્વાત. વાસ્તવમાં આ મોક્ષ નિત્ય વસ્તુ છે. અને એટલા માટે આ લોકો હંમેશા જે સ્વર્ગને સ્વર્ગને મોક્ષ કહેતા હોય છે ને, એ લોકો પણ આગળ એક શબ્દ મૂકી દે છે, ઇટર્નલ મૂકી દે છે, ઇટર્નલ હેવન, કારણ કે મૂકવો જ પડે એમ છે. હા, ઇટર્નલ હેવન એટલે સ્વર્ગ જો ધ્યેય હોય તો આગળ એક વિશેષણ મૂકે તો જ એ વાસ્તવમાં કામ કરી શકે એમ છે. સ્વર્ગ મોક્ષને તમે સ્વર્ગ જ કહેતા હોવ તો પછી મોક્ષ નિત્ય હોવાને કારણે તમારે સ્વર્ગને શું કહેવું પડશે, ઇટર્નલ, નિત્ય જ કહેવું પડશે. હવે નિત્ય મોક્ષ સ્વર્ગ વગેરે શક્ય છે કે નહીં એ જુદી વસ્તુ છે. એનીવે, અને આટલે વાસ્તવમાં મોક્ષ એ નિત્ય વસ્તુ છે. નિત્ય હોય મોક્ષ હે ઈષ્યતે, એટલે વાસ્તવમાં આવો નિત્ય મોક્ષ જ બધાને ઈષ્યતે, આવો મોક્ષ જ બધાને માટે જીવનનું ધ્યેય છે, એ એવો જ બધાની ઈચ્છનીય છે. અને એટલે એ લોકોએ સમજ્યા નથી કે આ નિત્ય વસ્તુ ખરેખર શું છે. વાસ્તવની અંદર કહેવાનો આશય છે, નિત્ય હોય તેની શરૂઆત ન હોય. આપણે તો બે ચાર વસ્તુઓ જ કહીએ છીએ, એનાથી આખો એ લોકોનો મેલ તૂટી પડે છે. એમાં એવું છે કે નિત્ય વસ્તુ હોય તેની શરૂઆત ન હોય, એનો જન્મ ન હોય તો જ નિત્ય કહેવાય. કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય, જન્મ પામતી હોય અથવા ઉત્પન્ન થતી હોય તે વસ્તુ નિત્ય રહેવાની જ નથી. આવેલી વસ્તુ જવાની છે, આગમા હા અપાયનો અનિત્ય હા, કોઈ પણ વસ્તુ. અને માટે વાસ્તવમાં ઇટર્નિટી નેવર બિગિન્સ, આ આપણો સિદ્ધાંત છે. અને એ દ્રષ્ટિએ બસ આટલું કહેવા માત્રથી જ કર્મ સાધન રહેતું નથી, કારણ કે કર્મ હંમેશા કર્મફળને ઉત્પન્ન કરે છે. અને માટે કર્મની પણ ઉત્પત્તિ થાય છે, બરાબર છે ને. અત્યારે હું બેઠો છું શાંતિથી, પરંતુ માટે મારે સ્વર્ગ પ્રાપ્ત કરવો હોય તો મારે જ્યોતિષોમાં કર્મ કરવું પડે. એટલે આજે અત્યારે તો નથી કરતો, કાલે કરું, પારે પરમ દિવસે કરું, બધું મટીરિયલ ભેગી કરીને કરું. એટલે કર્મની ઉત્પત્તિ પણ સમયને અંતર્ગત છે, કર્મના સાધનો પણ બધા અનિત્ય સાધનો છે. અને આખું કર્મ પણ પછી નાશ જ પામે છે, બે દિવસ ત્રણ દિવસ કેટલા દિવસ ચાલ્યું કર્મ પછી નાશ પામે. અને માટે કર્મમાંથી ઉત્પન્ન થતું કર્મફળ પણ વાસ્તવમાં અનિત્ય જ હોય છે. અત્યારે કર્મફળ સ્વર્ગ મારા માટે નથી, મારે ઉત્પન્ન કરવાનું છે મારા માટે, તો એ એના માટેનું સાધન કર્મ છે. એટલે કર્મફળ પણ વાસ્તવમાં અનિત્ય છે, એની ઉત્પત્તિ થાય છે, જેની ઉત્પત્તિ થાય અનિત્ય હોય. અને માટે, અને મોક્ષ નિત્ય વસ્તુ છે, અને માટે ક્યારેય કર્મ મોક્ષનું સાધન ન બની શકે. ભાષ્યકારનો આ બહુ સ્ટાન્ડર્ડ આર્ગ્યુમેન્ટ છે. કર્મ કાર્યસ્ય છે અનિત્યત્વમ પ્રસિદ્ધમ લોકે, લોકમાં આ તો બહુ પ્રસિદ્ધ છે. કર્મ કાર્ય એટલે કર્મફળ, કર્મફલસ્ય છે અનિત્યત્વમ, કર્મફળ અનિત્ય છે. માટે કર્મ આ નિત્ય મોક્ષની ઉત્પત્તિ ન કરી શકે. એટલે નિત્યશ્ચેત એટલે નિત્ય વસ્તુ હોય તો અત્યારે જ હોવું જોઈએ. એટલે જ્યારે હું તમને વાત કરી રહ્યો છું ત્યારે જ મોક્ષ હાજર હોવો જોઈએ, એમ કહેવાનો આશય છે. અર્થાત તમે મોક્ષ સ્વરૂપ જ હોવા જોઈએ, તમે સ્વરૂપથી મોક્ષ જ હોવા જોઈએ. મોક્ષ એવું નથી કે આવું આપણે ભણીશું એટલે મોક્ષ ઉત્પન્ન થશે. આ ઓરિએન્ટેશન બહુ લોકોનું છે, ખાસ કરીને યોગામાં પણ આ પ્રકારનું ઓરિએન્ટેશન છે કે અમુક વિશેષ પ્રકારનો અનુભવ થાય અથવા અષ્ટાંગ યોગમાં સમાધિ વગેરે પ્રાપ્ત થાય ત્યારે મોક્ષનો અનુભવ થાય, આત્મ સાક્ષાત્કાર થાય વગેરે. પરંતુ ખરેખર મોક્ષ તો નિત્ય વસ્તુ છે, એટલે અત્યારે અહીંયા જ મોક્ષ હોવો જોઈએ, એનું નામ જ નિત્ય કહેવાય. અને માટે મોક્ષ નિત્ય અર્થાત જે ટાઈમ બાઉન્ડ નથી, અને માટે કર્મની કર્મથી કર્મનું ફળ ન હોઈ શકે, કારણ કે
કર્મનું ફળ તો હંમેશા ટાઈમ બાઉન્ડ હોય છે, અનિત્ય હોય છે. એનીવે, અને માટે નિત્યો હિ મોક્ષ ઈષ્યતે, આવો પ્રકારનો મોક્ષ જ બધાને માટે ઈચ્છનીય છે. કોઈને આવો ટેમ્પરરી મોક્ષ જોઈતો નથી. અને મોક્ષના અર્થ તમે છે ને, મોક્ષનો અર્થ મુક્તિ કરો ને, આ તો આગળ મૂકી દેવાનું, દુઃખમાંથી મુક્તિ. બરાબર છે, સ્વાભાવિક. આ દુઃખમાંથી મુક્તિ, નિત્ય મુક્તિ ઈચ્છો છો કે અનિત્ય મુક્તિ? પતી ગયો, દેટ્સ ઓલ. સરળ વસ્તુ છે આ. અને માટે સર્વૈહી, ભાષ્યકાર તો કહે છે સર્વૈહી, આ બધા જ માલ દ્વારા આવા પ્રકારનો જ મોક્ષ ઈચ્છનીય છે. અને મેં તમને કહ્યું હતું સર્વૈહી એટલે નૈયાયિકો હોય, ગમે તે હોય, મોક્ષને તો બધા નિત્ય માને જ છે. મુક્તિ, દુઃખમાંથી મુક્તિને નિત્ય મુક્તિ જ. અર્થાત એ લોકો જે પણ પ્રકારના સાધનની તમને ચર્ચા કરે, કર્મની ચર્ચા કરતા હોય કે કંઈ પણ, એ કર્મ એમ તમને આવી રીતે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત કરે છે એવું જ એમણે કહેવું પડે. એટલે મોક્ષને તો નિત્ય બધાએ માનવો જ પડે એવું છે. અર્થાત જેની નિત્ય એટલે જેની ઉત્પત્તિ પણ નથી કે અંત પણ નથી. અને આ રીતે તો પછી એ કર્મફળ ન હોઈ શકે. ફલગુતયા લીયતે, બહુ સરસ છે. ફળ શબ્દની વ્યાખ્યા શું છે? ફલગુતયા લીયતે ઇતિ ફલમ. એટલે ફલગુતયા, ફલગુ એટલે પેલું નહીં પણ કશું કહીએ ને, પેલું ક્ષણ માટે આમ એકદમ ઉત્પન્ન થાય, નાશ પામે, એને ફલગુ કહે છે. આલુ એકદમ. અને આપણે એ સિવાય પણ ફળ કોઈ પણ જુઓ તમે તો એ નાશવંત વસ્તુ છે. અને તે કર્મફળ પણ નાશવંત છે. અને માટે કર્મભ્યહ મોક્ષ ન, કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મ કાર્ય સચ નિત્યત્વમ પ્રસિદ્ધમ લોકે. અને માટે આ કર્મનું કાર્ય કે કર્મની પ્રોડક્ટ એ વાસ્તવમાં આ રીતે આ પ્રકારનું હોય છે, ટાઈમ બાઉન્ડ અને પછી હાઈલી વેરિએબલ. એટલે અનેક પ્રકારના કર્મ છે અને વિવિધ પ્રકારના એના રિઝલ્ટ છે. અને હંમેશા તારતમ્ય, એટલે મોક્ષમાં તારતમ્ય ઉત્પન્ન થાય જો કર્મનું ફળ કહો તો. દાખલા તરીકે એક જુઓ ને, તમે આ જ કર્મ લો, દાખલા આ બે હાથને આમ ભેગા કરો, કર્મ છે. તો હું કઈ રીતે ભેગા કરું એના પર કર્મ ફળ છે ઉત્પન્ન થાય. આમ કરું તો અવાજ પણ આવે, અને ખાલી આમ કરું તો અવાજ વગર ખાલી કેવળ એક એક નમસ્કારના અર્થમાં થઈ જાય. એટલે કહેવાનો આશય એવો છે, એક કર્મનું ફળ એક ગ્રીટિંગના રૂપમાં જાણે થઈ ગયું, જ્યારે બીજું કર્મનું ફળ એક તાળી પાડવા, ક્લેસ્પિંગના અર્થમાં થઈ ગયું. એટલે કર્મ વાસ્તવની અંદર કેટલું બધું, એટલે કર્મ જ્યારે આવ્યું એટલે એના કર્મફળમાં પણ તારતમ્ય આવે, એટલે મોક્ષમાં પણ એ રીતે તારતમ્ય આવે જો કર્મફળ કહેતા હોત. અને માટે કોઈકને ઓછો મોક્ષ, ઓછો મુક્ત થાય ને વધારે મુક્ત થાય ને આ બધું, આવું તો કોઈને રસ નથી. હંમેશ માટે મુક્તિ બધા ઈચ્છે છે, માટે એ કર્મફળ ન હોઈ શકે. અને આ વસ્તુ તમે જો આપણા પૂજા વગેરેમાં એક્સટેન્ડ કરો ને આ વસ્તુને, આ પ્રિન્સિપલને, તો તમને જોવા મળશે જ. કર્મનું કર્મફળ હંમેશા પૂજ્ય સ્વામીજી કે ચાર પ્રકારે હોય છે, એ કર્મયોગનો આવશે જ કદાચ ચર્ચા, પણ ચાર પ્રકારે હોય છે. કર્મ તદ્દન વિરુદ્ધ ફળ આપે પહેલું, કર્મ અપેક્ષિત ફળ આપે બીજું, કર્મ અપેક્ષા કરતાં ઓછું ફળ આપે ત્રીજું, અને બિલકુલ ફળ ના આપે ચોથું. ચાર, એટલે હંમેશા વેરિએશન. એટલે મોક્ષ પણ જો કર્મફળ હોય તો એમાં આ પ્રકારનું વેરિએશન રહે. અને માટે તો પછી આ વેરિએશન રહે, સ્વીકારી બની જાય, તો પછી નિત્ય ક્યાંથી રહ્યું? જેમાં વિકાર આવ્યો, ચેન્જ આવ્યો, એ વસ્તુ કેવી કહેવાય? અનિત્ય કહેવાય કે નિત્ય કહેવાય? અનિત્ય જ કહેવાય. અને માટે વાસ્તવની અંદર ન ગણી શકાય. અને એટલે હદ સુધી કે આપણે જે કર્મ કરતા હોઈએ છીએ ને, એમાં શ્રદ્ધા વગેરેમાં પણ ઘણીવાર તો તારતમ્ય હોય છે. આપણી શ્રદ્ધા એકદમ હોય કર્મ પાછળની કે આ વસ્તુ કર્મફળ આપે જ છે, અને કર્મફળદાતા ઈશ્વર છે, અને આ કર્મફળ મને પ્રદાન કરશે જ વગેરે વગેરે, એવી શ્રદ્ધા હોય આપણે તો એ કર્મનું ફળ એ પ્રકારે મળે. જો શ્રદ્ધા ઓછી હોય તો એને આધારે પછી મળે. આ એટલે બધું કેટલા બધા વેરિયેબલ ફેક્ટર્સ છે કર્મમાં. કર્મ અને કર્મફળ વચ્ચે એટલા બધા વેરિયેબલ્સ છે જેને કારણે કર્મફળમાં પણ અનેક પ્રકારના તારતમ્ય આવે છે. અને તો પછી તારતમ્ય આવતું હોય તો એ નિત્ય રહ્યું નહીં. તચ્ચ અનિષ્ટમ. અને માટે આવો આવો અનિત્ય મોક્ષ તો કોઈને ઈષ્ટ નથી, કોઈને આવો પસંદ નથી, અનિષ્ટમ. અને માટે અને પૂર્વપક્ષી આ જે કહી રહ્યા છે કર્મ મોક્ષ કર્મફળ છે, એના માટે શ્રુતિ એનાથી વિરુદ્ધ વસ્તુ બતાવે છે. તદ યથા ઇહ કર્મચિતો લોક ક્ષીયતે તથા અમૂત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. છાંદોગ્ય ઉપનિષદની અંદર 8મા અધ્યાયના 1લા ખંડમાં 6ઠો મંત્ર છે કે આ વાસ્તવમાં
અને ભાષ્યકાર એને ન્યાય અનુગૃહિત અનુગૃહિત શ્રુતિ કહે છે. અર્થાત આ શ્રુતિ વાક્ય એવું છે, છાંદોગ્યનું વાક્ય એવું છે જે ન્યાય અનુગૃહિત, જે વાસ્તવમાં તમને રીઝનિંગ પ્રોવાઈડ કરે છે, સપોર્ટેડ બાય રીઝનિંગ, એમ. અર્થાત એની પાછળ યુક્તિ રહેલી છે. એટલે શ્રુતિ શું કહે છે કે તદ્યથા ઇહ કર્મચિતો લોકઃ ક્ષીયતે. ઇહ એટલે અહીંયા, જેવી રીતે કર્મથી પ્રાપ્ત, કર્મચિત, કર્મથી પ્રાપ્ત લોક, કર્મથી પ્રાપ્ત વસ્તુ, લોક એટલે આ લોકની કોઈ પણ વસ્તુને જ લોક કહેવાય. જે પણ તમે અહીંયા કર્મથી પ્રાપ્ત કરો છો એ જેવી રીતે ક્ષય પામી જાય છે, એવી જેવી રીતે તમે વૈદિક કર્મ વગેરેથી અમૂત્ર સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ કરતા હો તો એ પણ ક્ષીયતે, એ પણ નાશ જ પામે છે. આ પ્રકારની યુક્તિ દ્વારા તમને બતાવે છે કે કર્મ પણ હંમેશા અનિત્ય હોય છે અને મોક્ષ નિત્ય વસ્તુ છે, એ જ બધાને ઈષ્ટ છે, અને માટે મોક્ષ ક્યારેય પણ વાસ્તવમાં કર્મફળ ન હોઈ શકે. અને હવે પૂર્વ પક્ષી એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરે છે કે એમાં તમને બતાવે, તમને બતાવશે કે વાસ્તવમાં બ્રહ્મજ્ઞાનની જરૂર નથી. તમને અમે સમજાવીએ, તમે સમજતા નથી, વેદાંતિઓ પકડી રાખો છો જ્ઞાનને, પણ ખરેખર અમે તમને સમજ એક સ્કીમ આપીએ છીએ, જુઓ. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એટલે અમે તમને બતાવીશું કે એની અંદર આટલું આટલું કરી દો ને તો જ્ઞાન વગર આ બધી કડાકૂટ, આ બધું શ્રવણ કરવું ને છતાંય સમજાય ના સમજાય ને પાછું મનન ને નિધિધ્યાસન કશાની જરૂર નહીં. મોક્ષ એટલે શું? જન્મ મૃત્યુ તમારો ફરી જન્મ ન થાય એ જ ને. શ્યોર, તમને અમે તમને બતાવી દઈએ કે કેવી રીતે કર્મથી આ વાસ્તવમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાઓ છો. એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આવતી વખતે રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.